દેવાળીયું પાકિસ્તાન હવે હવા આપત્યા પર ઉતરી આવ્યું છે। વધુ એક વખત મૂર્ખતા ભર્યા સૂચનથી ઇમરાન સરકારની આંતરરાષ્ટ્રીય ફજેટી થઈ છે। પાકિસ્તાની ન્યૂઝ ચેનલોને રોજે રાત્રે 9 વાગે 2 સેકન્ડ માટે સેરક્રેક જૂનાગઢને પોતાના નકશામાં બતાવવા સૂચન કર્યું છે। જો કે ઇમરાન સરકારના આ સૂચન પર સોશિયલ મીડિયામાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ખુદ પાકિસ્તાનના જ લોકો ઇમરાનના આ સૂચનની મજાક ઉડાવી રહ્યા છે। तो કેટલીક પાકિસ્તાની મીડિયા સંસ્થાઓ વિરોધ પણ કરી રહી છે। વાસ્તવિકતાથી જોજનો દૂર હોવાથી વૈશ્વિક રીતે નકશાને દુનિયાના બીજા દેશો તો ઠીક, ખુદ પાકિસ્તાનના લોકો પણ ગંભીરતાથી લીધા અલઈ રહ્યા નથી। ત્યારે પાકિસ્તાનની સરકાર ટીવી ચેનલોને કાશ્મીરનો નવો નકશો બતાવવા આદેશ કરી રહ્યો છે, ત્યારે લોકો ઇમરાનના આ આદેશને સરકસ કહી રહ્યા છે, લોકો મજાક ઉડાવી રહ્યા છે। મહત્વનું છે કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ઇમરાનના પેટમાં તેલ રેડાયું છે। વૈશ્વિક મંચ પર તેની વાત ચીન અને તુર્કી સિવાય કોઈ મુસ્લિમ દેશ પણ સાંભળવા તૈયાર નથી, જેથી ગત વર્ષે ઓગસ્ટમાં ઇમરાન ખાને કાશ્મીર, ગુજરાતના જૂનાગઢ અને કચ્છની સેરક્રીકને સમાવતો એક કાલ્પનિક પાકિસ્તાની નકશો તૈયાર કર્યો અને હવે આ રાજકીય નકશો પાકિસ્તાનની તમામ ન્યૂઝ ચેનલોને રાત્રે 9 વાગે 2 સેકન્ડ માટે દર્શાવવા માટે સૂચના આપવામાં આવી છે। તમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી। જયદેવજી સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। મૂર્ખતા ભર્યું પાકિસ્તાનનું આ વલણ સામે આવ્યું છે। પાકિસ્તાનની તમામ ન્યૂઝ ચેનલોમાં રાત્રે 9 વાગે 2 સેકન્ડ માટે જે કાલ્પનિક નકશો છે જેમાં જૂનાગઢ પાકિસ્તાનનું બતાવવામાં આવ્યું છે, આ નકશો બતાવવા માટે આદેશ કરવામાં આવ્યો, શું કહેશો આ વિષય પર? પાકિસ્તાન સરકાર દ્વારા જે આ નિર્ણય છે, જે ફતવો છે, એકદમ હાસ્યાસ્પદ, કાયદાની રીતે પણ બરાબર નહીં તેવું, અને વૈશ્વિક રીતે પણ પાકિસ્તાનની ન તો માત્ર હસી ઉડાવે પણ તેમને કંઈ જ ખબર નથી કે દુનિયા કેમ ચાલે છે, દુનિયામાં યુનાઇટેડ નેશન્સમાં તમારો નકશો અલગ છે એવી એમના પર ફિટકાર વર્ષે તેવો આ નિર્ણય છે। જરા વધુ ગંભીરતાથી આ વિષયને સમજીએ તો પાકિસ્તાન મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આ મેસેજ જે કરવામાં આવે છે અને દર બે સેકન્ડ માટે રાત્રે 9 વાગે આ બતાવશે, પણ ક્યાંક ને ક્યાંક આ એ વાત તરફ ઇશારો કરે છે કે એક વર્ષ પહેલા મિયા ઇમરાન ખાને આ નિર્ણય લીધો હતો, પણ ત્યાંની જનતા પણ આ બાબતને જરાય ગંભીરતાથી લેતી નથી, એટલે ફરજ પાડીને ફતવો જાહેર કરીને ત્યાંની જનતાનું પણ લોક સમર્થન માટે આ કરવું પડતું હોય તેવું છે। સંયુક્ત રાષ્ટ્ર અને એ બધા મંચો ઉપર પાકિસ્તાન ક્યારેય આ વાત કરી ન શકે। એ જૂનાગઢ જેનું કોઈ અસ્તિત્વ નથી, એ જમ્મુ કાશ્મીર જેના યુવાનો આજે ઢગલા મોઢે મોટી સંખ્યામાં ભારતીય સુરક્ષા સેનામાં જોડાવા તૈયાર છે, જોડાઈને પાકિસ્તાન સામે લડવા તૈયાર છે, એ કાશ્મીરને કઈ રીતે પોતાનો ભાગ કહી શકે? પણ આ ખુદ મિયા અપને મુંહ મીઠું એવી વાત કરતા હોય તેવું હાસ્યાસ્પદ અને કોઈ પણ કાયદા કે વૈશ્વિક મંચ પર ટકી ન શકે તેવું આ ફતવો। બિલકુલ જયદેવજી, કહી શકાય કે પાકિસ્તાનમાં જેટલું છે તેટલું તો પાકિસ્તાન સાચવી નથી શકતું, અને ઉપરથી ભારતનું જે જૂનાગઢ છે આપણે ગુજરાતનું તે પણ પોતાનું ગણાવી રહ્યું છે, આ હાસ્યાસ્પદ વાત છે। પાકિસ્તાન આ બધું કરીને શું સાબિત શું કરવા માંગે છે? ચોક્કસપણે આપ કહો છો તેમ હાસ્યાસ્પદ બાબત તો ચોક્કસ છે જ, પણ એ પાકિસ્તાન કે જેના બલુચિસ્તાનમાં અઢળક એવા કિસ્સાઓ છે જ્યાં માનવ અધિકારોનું હનન થયું હોય, તેના જ લોકોને એમણે ખતમ કર્યા હોય, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ આવું જ કંઈક છે, ખૈબર પખ્તુનવા એ પ્રોવિન્સ આજે પણ જાણે પુરાતન જગ્યાએ હોય તેટલી ઓછી સુવિધાઓ અને સગવડો વચ્ચે તેના નાગરિકો રહે છે, પોતાનું ઘર સચવાતું નથી, અને એ જૂનાગઢ, એ જૂનાગઢ કે જેને એ આજે પોતાનું ગણાવે એનો લીડર કેવો, કે એ એની પ્રજા કે જેને એને પાકિસ્તાનમાં ભેળવી હતી તેને પણ મૂકીને જતો રહે તેવો લીડર, એવાનું સમર્થન કરીને આ વાત કરવી, અને જૂનાગઢ કે જ્યાં આરજી હકુમતથી એકદમ વિધિ વિધાન પ્રમાણે આપણે સત્તાનું હસ્તાંતરણ થયું હતું તેને પોતાનું ગણાવવું એ વૈશ્વિક સ્તરે તો ચોક્કસપણે હાસ્યાસ્પદ છે, પણ આપણને ગુજરાતી તરીકે પણ, એક ભારતીય તરીકે પણ આપણને ખૂબ જ ગુસ્સો આવવો જોઈએ, અને આ એક સરકસને બંધ કરવાનો ગુજરાતમાંથી પણ એક અવાજ ઉઠવો જોઈએ।
बिल्कुल थी जयदेव जी, आभार आपनो जी 24 कलाक साथे जोड़ाव बदल। तो इमरान सरकार नु आ नवु सर्कस हास्यास्पद आ बात सामे आवी छे। पाकिस्तानी तमाम न्यूज चेनलों ने कहेवामां आव्यु छे, आदेश करवामां आव्यो छे कि रात्रे 2 वाग्या रात्रे 9 वाग्ये 2 सेकंड माटे नक्शो बतावामां आवे अने नक्शामां जे काल्पनिक नक्शो छे जेमां जूनागढ़ पाकिस्ताने पोतानो गणाव्यु छे ते नक्शो बतावानुं कहेवामां आव्यु छे। आ वात खूब ज मूर्खता भरी छे, पाकिस्तानी लोको ज हास्यास्पद गणावी रह्या छे।